बुलबुल अने धनेश पक्षी। एक समय नी वात छे, धनेश पक्षी पक्षीओनो राजा हतो। नानी एवी भूल पर ए नाना नाना पक्षीओने क्रूरताथी मारी नाखतो हतो। एटला माटे एक दिवस बधा ज पक्षी मळीने पोतानो नवो राजा चूंटवानी वात करी रह्या हता। ते बधा बुलबुल ने चूंटवा इच्छता हता। ए राजा जेवो देखाय पण छे। हां, अने जो इच्छे तो पण अमने काई हानि नहीं पहुंचाड़ी शके। પણ એ વાત ધનેશ ને કોણ જણાવશે? હે, ક્યારે નહીં માને। મારી પાસે એક ઉપાય છે, મારી સાથે આવ લક્કડખોદ, મને તારી મદદ જોઈએ છે। થોડા સમય પછી, મહારાજ, અમે બધા ઈચ્છીએ છીએ કે પરીક્ષા આપીને આપ આપનું સ્વામિત્વ સિદ્ધ કરો। તમારે એક જાડી ડાળ પર બેસીને એને તોડવી પડશે, અને જો સફળ ન થયા તો જે પણ સફળ થશે એ અમારો રાજા બની જશે। બોલો, હું કઈ ડાળ પર બેસું? પેલી ડાળ પર। મારી સિવાય બીજું કોણ છે જે એ ડાળને તોડી શકે? ચાલો। ધનેશે તેની પૂરી શક્તિ લગાવીને ઉડાણ ભર્યું। તે જોરથી એ ડાળી પર બેઠો, પણ એ ડાળી તૂટી જ નહીં। જે પણ આ પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છતા હોય એમને એટલી જ જાડી ડાળ પર બેસવું પડશે। અમારો પ્રતિયોગી બુલબુલ છે, એ ડાળ ઠીક છે, જાડી છે ને? ઠીક છે, એ ડાળ પહેલા કરતા પણ જાડી છે, અને જો બુલબુલે ડાળીને તોડવામાં સફળ થયો તો એ રાજા બની શકે છે। ધનેશ એ નહોતો જાણતો કે જે ડાળી પર બુલબુલ બેસવાનો હતો એને લક્કડખોદે પહેલાથી જ પૂરી રીતે કોતરી નાખી હતી। નાનો એવો ધક્કો એ ડાળીને તોડી શકતો હતો। જ્યારે બુલબુલે ડાળી પર બેઠો તો એ ડાળી તૂટી ગઈ। અરે, આ કેવી રીતે થયું? એણે ડાળી તોડી નાખી। ધનેશે પોતાની હાર માની લીધી અને એ ત્યાંથી ચાલ્યો ગયો। બુલબુલ પક્ષીઓનો નવો રાજા બની ગયો। ચતુર બકરો। એક દિવસ એક ભૂખ્યો વરુ ખોરાકની શોધમાં જંગલમાં ભટકી રહ્યું હતું। એણે એક પથરાઈ જમીન નજીક એક લીલાછમ ઘાસની જમીન જોઈ। ત્યાં એણે જોયું કે એક મોટો અને જાડો બકરો ઘાસ ખાઈ રહ્યો હતો। વાહ, લાગે છે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ। એ ધીમેથી એની તરફ વધ્યું, પણ બકરો સાવધાન હતો। એણે વરુની તરફ જોઈને કહ્યું, અરે, તમે તો ખૂબ જ અશક્ત અને ભૂખ્યા લાગો છો। મને ખુશી થશે જો તમે મને તમારું ભોજન બનાવી લેશો। એકને બચાવવા માટે કોઈ બીજાએ તો સમર્પણ કરવું જ પડે છે ને? એ સાંભળીને વરુને આશ્ચર્ય થયું। તમે તો ખૂબ જ દયાળુ છો, પણ તમે મને ખાશો કેવી રીતે? હું તો બહુ જ મોટો છું। તમે અહીં જ તમારું મોઢું ખોલીને ઊભા રહેજો, હું પહાડ પર ચડું છું। હું ત્યાંથી દોડીને સીધો તમારા મોઢામાં ઘૂસી જઈશ, પછી તમે મને આખો ગળી જજો, ઠીક છે? મૂર્ખ વરુએ એવું જ કર્યું જેવું બકરાએ કહ્યું। એ જમીન પર ઊભો રહ્યો, ચતુર બકરો પહાડ પર ચડી ગયો। ત્યાંથી એ તેજ ગતિથી દોડવા લાગ્યો। બકરાએ વરુના માથા પર જોરથી ઘા કર્યો, વરુ બેભાન થઈને પડી ગયો, અને બકરો એ તો એનો જીવ બચાવવા માટે ત્યાંથી ઝડપથી ભાગી ગયો। કબૂતર અને કીડી। એક સમયની વાત છે, એક ઝાડ પર એક કીડી રહેતી હતી। એક દિવસ એક ખોરાકની શોધમાં ડાળી પર ફરી રહી હતી। અચાનક એનો પગ લપસવાથી એ નીચે પાણીમાં પડી ગઈ અને વહેવા લાગી। બચાવો, બચાવો, અરે મને કોઈ બચાવો! એક કબૂતરે કીડીને વહેતા અને બૂમો પાડતા જોઈ એણે કીડીની મદદ કરવાનો નિર્ણય લીધો। કીડીની સહાયતા માટે એણે એક પાંદડું તોડીને પાણીમાં ફેંક્યું। એ પાંદડા પર ચડીને એ કીડી કિનારા પર આવી ગઈ। કીડીએ જોયું કે કબૂતરે એની સહાયતા કરી છે, એ એનો આભાર માનવા માટે એ ઝાડ પર ચડી।
ઝાડ પર ચડીને કીડી કબૂતરની પાસે પહોંચી અને કહ્યું, ધન્યવાદ, આજે તમે મારો જીવ બચાવ્યો. એવું ન કહો, એ તો મારું કર્તવ્ય હતું. હું તમારી આભારી છું. ભવિષ્યમાં જો તમને કોઈ મદદની જરૂર હોય તો મને જરૂર યાદ કરજો. જરૂર યાદ કરીશ. આજે હું ભગવાનનો બહુ જ આભારી છું કે એમણે મને તમારા જેવો મિત્ર આપ્યો. અને ખુશી ખુશી બંને પોતાના રસ્તે ચાલ્યા ગયા. એ બંને સાથે બધું ઠીક ચાલી રહ્યું હતું. એક દિવસ જ્યારે કીડી એનું ખાવાનું લઈને પોતાના ઘરે જઈ રહી હતી, અચાનક એની સામે બે પગ આવી ગયા. એણે આશ્ચર્ય પામીને ઉપર જોયું. ત્યાં એક શિકારી ઊભો હતો અને એના હાથમાં એક ધનુષ હતું. કીડીએ જોયું કે એ શિકારી કોઈ પર નિશાન તાકી રહ્યો હતો. એણે તીરની દિશામાં જોયું તો ત્યાં એ જ કબૂતર હતું. એણે તરત જ કંઈક વિચાર કર્યો અને કબૂતરને બચાવવાનો નિર્ણય લીધો. એ જ ક્ષણે એણે શિકારીના પગ પર જોરથી ડંખ દીધો. શિકારી પીડાને કારણે બૂમો પાડવા લાગ્યો. શિકારીની એકાગ્રતા ભંગ થવાને કારણે તીર ખોટી દિશામાં ચાલ્યું ગયું. કબૂતર સાવધાન થઈને ઉડી ગયું. થોડા સમય પછી કબૂતર કીડીને મળ્યું અને એણે કહ્યું, આભાર મારા મિત્ર. તો મિત્ર હોવાના સંબંધે એ મારું પણ કર્તવ્ય છે. હું પહેલા એ વિચારી રહ્યો હતો કે આટલી નાનકડી કીડી મારી શું મદદ કરી શકશે, પણ હું ખોટો હતો. આજે તે મારો જીવ બચાવ્યો, ધન્યવાદ. તે દિવસથી બંને પાક્કા મિત્રો બની ગયા અને ખુશીથી જીવન વિતાવવા લાગ્યા. લાલચી બગલો. એક ગાઢ જંગલમાં એક તળાવ હતું. એના કિનારે એક બગલો રહેતો હતો. એ જ તળાવમાં ઘણી બધી માછલીઓ અને અન્ય જળચર પણ રહેતા હતા. જ્યારે બગલો જવાન હતો ત્યારે એ આરામથી શિકાર કરીને શાંતિથી રહેતો હતો. હવે બગલો વૃદ્ધ થઈ ગયો હતો અને એ પહેલાની જેમ સ્ફૂર્તિથી માછલીઓ નહોતો પકડી શકતો. હંમેશા એને ભૂખ્યું રહેવું પડતું હતું. એક વાર તો આખો દિવસ એક પણ માછલી ન મળી. તો બગલાએ જવાબ આપ્યો, મારા વાલા મિત્રો, હું તમારા બધા માટે રડી રહ્યો છું. એક જ્યોતિષીએ મને જણાવ્યું કે જલ્દી જ આ તળાવ સુકાવવાનું છે, પછી તમારા બધાનું શું થશે. હું પણ અહીં જન્મ્યો હતો અને તમારા બધાના મૃત્યુ માટે ખૂબ જ દુઃખી છું. એ ચિંતાના કારણે મેં ખાવાનું પણ છોડી દીધું છે. ભોળી માછલીઓ બગલાની વાત સાંભળીને ડરી ગઈ. એમણે એની પાસે સહાયતા માંગી. અરે ભાઈ બગલા, તમે તો સૌથી મોટા અને અનુભવી છો. અમને આ સંકટથી બચાવો, અમારી મદદ કરો. ધૂર્ત બગલો એ જ તકની રાહ જોઈ રહ્યો હતો. એ મદદ કરવા માટે તરત જ રાજી થઈ ગયો. અહીંથી થોડે જ દૂર બીજું મોટું તળાવ છે. હું તમને બધાને એક એક કરીને આરામથી ત્યાં પહોંચાડી દઈશ. એ જ વાત સાંભળીને માછલીઓ અને બીજા જળચર પ્રાણીઓ બહુ જ ખુશ થયા અને બગલાને ધન્યવાદ આપવા લાગ્યા. વૃદ્ધ બગલાને પણ પોતાના ભોજનની સમસ્યાનો ઉપાય મળી ગયો. સહાયતા કરવાના ઉદ્દેશ્યથી બગલો એક એક માછલી લઈ જવા લાગ્યો. પણ વૃદ્ધ બગલો કોઈ સાધુ સંત નહોતો. સહાયતા કરવી એ તો એક નાટક હતું. દિવસો એવી જ રીતે વીતવા લાગ્યા. જગ્યા બદલવાની ઉત્સુકતામાં દરેક દિવસે બધા જ પ્રાણી એને જલ્દીથી લઈ જવાની વિનંતી કરવા લાગ્યા. બગલાને હવે પેટ ભરીને ખાવાનું મળવા લાગ્યું અને બગલો ખુશ રહેવા લાગ્યો. એક દિવસ તળાવમાં રહેવા વાળા એક કરચલાએ બગલાને કહ્યું, હું કેટલા દિવસથી તમને લઈ જવા માટે વિનંતી કરી રહ્યો છું. તમે તો ફક્ત માછલીઓને જ લઈ જાઓ છો,
પરંતુ આજે તો મારો વારો છે ને, કૃપા કરીને તમે મને તમારી પીઠ પર બેસાડીને એ તળાવ સુધી લઈ જાઓ। કરચલાને પીઠ પર બેસાડીને એ ઉડવા લાગ્યો। ચાલો આજે જરા સ્વાદ બદલી લઉં, એ જ માછલીઓ ઘણા દિવસથી ખાઈ રહ્યો છું। કરચલાએ પૂછ્યું, મિત્ર એ બધી માછલીઓ નવી જગ્યા પર ખુશ તો છે ને? બગલો વિચારી રહ્યો હતો, હવે આ કરચલો પીઠ પરથી ક્યાં જશે? તળાવથી પણ દૂર આવી ગયા છીએ, ચાલો એને સાચું જ કહી દઉં। બિચારો, બગલો હસીને બોલ્યો, કેવું તળાવ મૂરખ, ત્યાં કોઈ તળાવ નથી। તું ચિંતા ન કર, બધી માછલીઓ મારા પેટમાં સુરક્ષિત છે, અને હવે તું પણ મારું ભોજન બનવા માટે તૈયાર થઈ જા। બગલાની ચાલાકી કરચલો સમજી ગયો। એણે બગલાની લાંબી ડોક મળી નાખી અને એ ધૂર્ત બગલો એ જ સમયે મરી ગયો। કરચલો પાછો તળાવ પાસે આવ્યો અને એણે બધાને બગલાના ધૂર્તપણાના વિષયમાં જણાવ્યું। બધાએ કરચલાની પ્રશંસા કરી અને એનો આભાર માન્યો। આળસુ પોપટ। એક ગાઢ જંગલમાં એક પીપળના ઝાડ પર પોપટોનો સમૂહ રહેતો હતો। શિકારી ક્યારેક એમને પકડતો તો ક્યારેક એમના બચ્ચાઓને લઈ જતો। એટલા માટે એક દિવસ એમણે રહેઠાણ બદલવાનો નિર્ણય કર્યો। એમણે દૂર એક તાડનું ઝાડ શોધી લીધું। એ ઝાડ બહુ જ ઊંચું હોવાને કારણે શિકારીનું એના ઉપર ચડવું મુશ્કેલ હતું। સમૂહના મુખ્યાએ બધા પોપટોને માળાઓ બનાવવાનું શરૂ કરવા કહ્યું। બધા પોપટો નવી જગ્યા જોઈને બહુ જ ખુશ થયા અને ખુશીથી ગાવા લાગ્યા। પણ મુખી સાવધાન હતો, એ હજી પણ નવી જગ્યાનું નિરીક્ષણ કરી રહ્યો હતો। અચાનક એણે એ ઝાડ પાસે એક નાની વેલ જોઈ। એણે બધા પોપટોને નીચે બોલાવ્યા, જલ્દી નીચે આવો, આ ઝાડ પાસે જે વેલ છે એને હમણાં જ કાઢવી પડશે। બધા પોપટો માળામાં આરામ કરી રહ્યા હતા। એમણે માળામાંથી જ નીચે ઉગેલી વેલ જોઈ અને કહેવા લાગ્યા, મુખ્યજી તમે ખોટી ચિંતા કરી રહ્યા છો, એ નાની વેલ આપણું શું બગાડશે? મુખી એમને એ વેલ કાઢવાની આવશ્યકતા સમજાવવા લાગ્યો। આજે આ વેલ નાજુક છે, એને કાઢવી સહેલી છે, પણ એ હંમેશા એટલી જ નહીં રહે, થોડા દિવસો પછી એ ઘણી સખત દોરડા જેવી બની જશે, એને હમણાં જ કાઢવી પડશે। સમય પસાર થતા એ શિકારીઓનું ઝાડ પર ચડવાનું સાધન બની જશે, એ સહેલાઈથી માળા સુધી પહોંચી જશે અને અનર્થ થઈ જશે। બધા પોપટો આરામથી માળામાં બેઠા હતા, એ એમના મનોરંજનમાં ખલેલ નહોતા ઈચ્છતા। મુખ્યાની વાત એ રોજ આગલા દિવસ પર ટાળતા રહ્યા। ટાળતા ટાળતા પોપટોએ વેલને વધવા દીધી। થોડા દિવસો પછી વેલ વધીને મજબૂત બની ગઈ। હવે પોપટોએ એને કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ એને ન કાઢી શક્યા। એક દિવસ જે મુખ્યાએ કહ્યું હતું એ જ થયું। એક શિકારી ત્યાં આવ્યો, એણે એ મજબૂત વેલ જોઈ અને એ વેલની સહાયતાથી એ બહુ સહેલાઈથી ઝાડ પર ચડી ગયો। આખા સમૂહની આંખો સામે એ એમના માળાઓમાંથી બધા બચ્ચાઓને કાઢીને લઈ ગયો। બધા પોપટો જોતા જ રહી ગયા અને કંઈ જ ન કરી શક્યા। એ ઘટના પછી બધા પોપટો એ ઝાડ છોડીને ચાલ્યા ગયા। એમના મુખ્યાની વાત ન માનવા પર એમને ખૂબ જ પસ્તાવો થયો, પણ હવે સમય નીકળી ચૂક્યો હતો। સસલું અને કાંટાળો ઉંદર। નર્મદાના કિનારે એક ઘનઘોર જંગલ હતું। એમાં રહેનારા જનાવર હંમેશા ઝઘડતા રહેતા હતા। આપણે હંમેશા ઝઘડીએ છીએ, આપણો કોઈ રાજા નથી જે આપણો ન્યાય કરી શકે। હા, આપણો એક રાજા હોવો જોઈએ, પણ રાજા બનશે કોણ? ફરીથી ઝઘડો શરૂ થયો। હું રાજા બનીશ। અરે નહીં, હું જ રાજા બનીશ। રાજા તો મારે બનવું જોઈએ।
એક વૃદ્ધ શિયાળ જે થોડા જ દિવસો પહેલા જંગલમાં આવીને વસ્યો હતો, પોતાની ગુફામાંથી ગરજતું બહાર આવ્યો. અરે, આવાજ કેવો, બહાર જઈને જોઉં છું. જનાવરોએ શિયાળને તેમની તરફ આવતા જોયું. કેમ ના શિયાળને જ આપણે આપણો રાજા બનાવીએ? હા, એ ઠીક રહેશે. જ્યારે આ વૃદ્ધ શિયાળ એમની પાસે આવ્યો, અમને એક રાજાની જરૂર છે, શું તમે અમારા રાજા બનવાનું પસંદ કરશો? શું નસીબ છે મારું, મને વિશ્વાસ જ નથી આવી રહ્યો. લાગે છે મારા ખરાબ દિવસો પૂરા થયા. બધા જનાવર પ્રસન્ન થઈ ગયા. મહારાજ, હિંસાના વિરોધી તો અમે પણ છીએ, પણ એક ન્યાયપ્રિય રાજા જ અપરાધીને મારી શકે છે. આગલા જ દિવસે સસલા અને કાંટાળા ઉંદરની વચ્ચે ઝઘડો થઈ ગયો. આ દર મારું છે. નહીં, આ મારું છે. મેં આને સૌથી પહેલા જોયું છે. તે જોયું ઠીક છે, પણ મારા પિતાજીએ પહેલા આને બનાવડાવ્યું હતું. તારા પિતાજીએ બનાવડાવ્યું હતું તો શું થયું? એમણે આને છોડી દીધું હતું. સારું, એમ વાત છે તો આપણે રાજાની પાસે જઈએ, ચાલ. ન્યાય માંગવા માટે બંને વૃદ્ધ શિયાળની પાસે ગયા. અમને ન્યાય જોઈએ છે, ન્યાય. કેમ, શું થયું? બંને જનાવર એક સાથે પોતાના ઝઘડાના વિશે શિયાળને કહેવા લાગ્યા. અરે જરા ધોબો ધોબો, હું વૃદ્ધ છું, કાને બરોબર સાંભળી નથી શકતો, જરા મારી પાસે આવીને કહો. બંને જનાવર અચકાયા વિના શિયાળ પાસે ગયા. આગલી જ ક્ષણે શિયાળે એમની પર તરાપ મારી અને એમને મારીને ખાઈ ગયો. હવે બધા જ જનાવરોને એક શીખ મળી ગઈ. દોસ્તો, આપણે આપણો ન્યાય પોતે જ કરવો જોઈએ. અજાણ્યા પર વિશ્વાસ કરીને આપણે ફસાઈ ગયા. વાઘ અને લક્કડખોદ. એક દિવસ શિકાર ખાતા સમયે એક વાઘના જડબામાં હાડકાનો એક ટુકડો ફસાઈ ગયો હતો. એણે એને કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એ કાઢી ન શક્યો. જ્યાં સુધી આ હાડકું નહીં નીકળે, હું ખાવાનું નહીં ખાઈ શકું. દિવસો વીતવા લાગ્યા અને એ વાઘ પીડિત અને અશક્ત થઈ ગયો. એક લક્કડખોદ એ જ ઝાડની ડાળી પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો. એણે વાઘને પૂછ્યું, કેમ ભાઈ, શું થયું? તારા મોઢાને શું થયું? જરા પાસે આવીને જો, અહીંયા એક હાડકું ફસાયું છે. અરે હા, હાડકું તો બરાબર ફસાયું છે. હું આને કાઢી શકું છું, પણ તારે મને હંમેશા શિકારમાં ભાગ આપવો પડશે. વાઘે સહમતી દેખાડવા માટે પોતાની ડોક હલાવી. લક્કડખોદે વાઘના મોઢામાંથી હાડકું કાઢ્યું અને એ ઝાડ પર જઈને બેઠો. થોડા સમય પછી વાઘે એક જનાવરનો શિકાર કર્યો. અરે ઉભો રે, તારો વાયદો તું ભૂલી ગયો? મને મારો ભાગ આપી દે. વાઘે લક્કડખોદ સામે જોઈને બહાનો કાઢવાનો નિર્ણય કર્યો. એ કોણ છે તું? હું તને શિકારમાં ભાગ કેમ આપું? લક્કડખોદ ચકિત થઈ ગયો. શું, ઉપકાર ભૂલી જવા વાળા, ભૂલી ગયો? મેં જ તારા મોઢામાંથી હાડકું કાઢ્યું હતું, આટલું જલ્દી ભૂલી ગયો? વાઘ જોરથી હસવા લાગ્યો. જંગલી જનાવર પર વિશ્વાસ? હું ઇચ્છેત તો તને સહેલાઈથી મારી શકતો હતો, પણ તારા વિષયમાં વિચાર કે હાડકું કાઢતા સમયે મેં તને માર્યો નહીં. તે મને દગો દીધો, પણ હું પણ અશક્ત નથી. નહીં ભૂલતો, મારી ચાંચ પણ બહુ તીક્ષ્ણ છે. કે લક્કડખોદને અણજોયો કર્યો, એણે અને કંઈ જ ન આપ્યું. મારો પણ ભાગ ખાઈને આરામથી સૂઈ રહ્યો છે, હમણાં મજા ચખાડું છું. ઉપકાર માન, હું ઈચ્છત તો તારી બંને આંખો ફોડી ના કર. મારો ઉપકાર માન, મેં એવું ન કર્યું. હવે જા અહીંથી. લક્કડખોદે નીચે ઉતરીને વાઘની એક આંખ પોતાની તેજ ચાંચથી ફોડી નાખી. વાઘની આંખમાંથી લોહી વહેવા લાગ્યું.
પીડા ના કારણે એ બૂમો પાડવા લાગ્યો. અરે નિર્દય, તે મારી આંખ ફોડી નાખી.